નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિષય વિજ્ઞાન પાઠ 9 ભૂમિ વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે સામાન્ય રીતે જોઈએ ભૂમિ એટલે જમીન. હવે જમીન વિશે કોઈ પણની ખ્યાલ જ હોય, પરંતુ અહીંયા વિજ્ઞાનની ભાષામાં જોઈએ કે ભૂમિ એટલે શું અને ભૂમિ આપણને કઈ રીતે ઉપયોગી છે, કેવા પ્રકારની એમાં માટી હોય છે, રેતી હોય છે, કે ભૂમિમાં કેવા કેવા દ્રવ્યો હોય છે. ભૂમિ એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. પૃથ્વી પરના જીવન માટે ભૂમિ અગત્યની છે. આપણે જીવન જીવીએ છીએ, પણ આપણે કાંઈ હવામાં ટોપતા નથી, આપણે જમીન પર પગ દઈએ છીએ. એટલે કે ભૂમિ એક અગત્યના સ્ત્રોત તરીકે અને જીવન જીવવા માટે પણ ભૂમિ જરૂરી છે. ભૂમિ મનુષ્ય, અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિનું આશ્રય સ્થાન છે. તે ખેતી માટે જરૂરી છે અને ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો તથા આપણી જીવન જરૂરી વસ્તુઓ મળી રહે. એ ભૂમિને કારણે આ બધું આપણા ખાવા પીવાનું તથા વસ્ત્રો અને જીવન જરૂરી વસ્તુઓ મળે છે. પવન, પાણી અને હવામાનની અસરથી ખડકો તૂટે છે અને ઘસારાને લીધે જે નાના નાના કણો બને છે, આ રીતે ભૂમિનું નિર્માણ થાય છે. મતલબ કે પવનને કારણે, કે વરસાદને કારણે, કે પાણીને કારણે, અથવા હવામાનની કોઈ પણ અસર, ગરમીની વધઘટ, ઓછું કે કાંઈ પણ થાય છે, ત્યારે એની અસરને કારણે ભૂમિનું નાના નાના કણોમાં નિર્માણ થવાથી ભૂમિ બને છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. મતલબ કે ભૂમિની અંદર આપણને રેતી, કાકરા, કાપના અથવા કોઈ પણ વનસ્પતિના, પ્રાણીઓના મળમૂત્ર, આ તે જે કાંઈ પણ વસ્તુ જોવા મળે છે જે વિઘટન પામે, જેને આપણે સેન્દ્રિય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય, જેને ભૂમિની રૂપરેખા કહે છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટાપણા રહેલા હોય તો તે રેતાળ ભૂમિ છે. જો ભૂમિમાં ખૂબ જ ઝીણાપણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ અથવા તો માટિયાળ ભૂમિ કહે છે. અને જો ભૂમિમાં મોટા તેમજ ઝીણાપણો એક સાથે રહેલા હોય તો તેને ગોરાળું જમીન કહે છે. એટલે કે આ રીતે આપણે જોઈએ તો ભૂમિમાં ત્રણ પ્રકારના ભાગ પડેલા છે. એક રેતાળ જમીન, એક માટિયાળ જમીન અને ત્રીજી ગોરાળું જમીન. હવે આપણે જોઈએ તો ભૂમિની અંદર ભૂમિનું ઉપલું સ્તર જે ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થ અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે, અને એ ઉપરની ભૂમિને એ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તેના પછીના સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. તે બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. અને ત્રીજું સ્તર સી, સી સ્તર કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓથી બનેલું હોય છે. આ સ્તરનો નીચેનો આધાર ખડક હોય છે, તે ખૂબ જ સખત હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ભૂમિના પાણીનો અંશતત્રવણ દળ, તો કે પાણીની માત્રા છેદમાં અંશતત્રવણ સમય, જે પાણીની માત્રા છે મિલીમાં અને અંતસ્ત્રવણ સમય છે એ મિનિટમાં, એના દ્વારા આપણે પાણીનો અંશતત્રવણ દર જાણી શકાય. પૃથ્વી પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. ભૂમિના ગુણધર્મો અને પર્યાવરણ પરિબળો તે પ્રદેશની વનસ્પતિ અને પાક નક્કી કરે છે કે કયો પ્રકારની ભૂમિ છે, તો કયા પ્રકારની ભૂમિમાં કયા પ્રકારના પાક વાવી શકાય. જેમ કે આપણે જુનાગઢના ગિરનારની અંદર કેરીઓનું ઉત્પાદન વધે છે, મગફળીનું ઉત્પાદન વધારે હોય છે, આસામની અંદર સફરજનનું ઉત્પાદન વધારે થાય છે, એ સિવાય આસામમાં ચાની પત્તીઓનું પણ વાવેતર વધારે થાય છે. એમ આપણે જોઈએ તો દરેક પ્રદેશોમાં તે પ્રમાણેનું વાવેતર કરવામાં આવે. જમ્મુ કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન વધારે છે. એટલે કે જે તે જગ્યા ઉપરનું ભૂમિ કેવી છે એ ભૂમિ મુજબ ત્યાંના પાક અને વાવેતરનું નક્કી કરી શકાય. ચીકણી અને ગોરાળું એમ બંને પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે અનુકૂળ છે. મતલબ કે ચીકણી કાપવાળી માટી અને ગોરાળું જમીન છે એ ઘઉં માટે ઉપયોગી છે. એ સિવાય ચોખા માટે ભૂમિ ચીકણી અને ઊંચી જલધારક ક્ષમતા ધારી હોવી જોઈએ, તો એ ચોખાના વાવેતર માટે ઉપયોગી બને.
બોરાળી ભૂમિ એ રેતી માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે જેને કાપ કહે છે પાણી પવન અને વરસાદ જમીનનું ધોવાણ કરતા પરિબળો છે મતલબ કે ભૂમિનું ધોવાણ થતું હોય આપણે કીધું કે નાના નાના કણોમાં ફેરવાય છે એ જ રીતે ઘણી વાર ભૂમિનું ધોવાણ થાય છે જમીનનું ધોવાણ જે પાણી દ્વારા પવન અને વરસાદ દ્વારા થાય છે તો એને અટકાવવું જોઈએ આ પાઠનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરશું.